गुड मॉर्निंग विद्यार्थियों, धोरण 6 विषय हिंदी पाठ 8 राजा का हिस्सा। हवे पाठ नवो छे, 8मो, ए हूँ तमने समझाव छू, पर ते पहला तमारे शब्दार्थ छे पाठ्यपुस्तक माथी लखवाना छे। मुहावरेना अर्थ ने वाक्य में लखाया छे ने समानार्थी शब्द पण लखाया छे। तो हवे तमारे तमारे पाठ 8 ए हूँ वाँचू छू, ए तमारे बराबर बराबर सांभळवानो छे। पाठ 8 राजा भोज घणा प्रजाप्रेमी हता। तेओ राज्य में फरीने रहियतनी मुश्किलों जाणता अने तेमने दूर करता। तेओ राजाधानीनी घणा दूर निकली गया। तेमने जोयुं तो एक खेतर में खेडूत हळ चलावी रह्यो हतो, परंतु तेना हळमां एक ज बळद हतो। बीजा बळदनी जग्याए तेनी पत्नी हाथ खेंचती हती। राजभोजे रथ रोक्यो अने खेडूत पासे जईने कह्युं, भला माणस, तू आ केवो अत्याचार करी रह्यो छे? हाथमां स्त्रीने जोता राती हशे, મારો એક બળદ મળી ગયો છે, બીજો બળદ ખરીદવા મારી પાસે પૈસા નથી, જે ખેતર ન ખેડું તો હું ખાવ છું, કહીને ખેડૂત ફરીથી પોતાના કામમાં લાગી ગયો। તેને ક્યાં ખબર હતી કે તેની સાથે વાત કરનાર કોણ છે? રાજાએ કહ્યું, અરે ભાઈ, જરા સાંભળ તો, જે કહેવું હોય તે મારી સાથે ચાલતા ચાલતા કહો, મારું કામ કેમ અટકાવો છો? ખેડૂતે કહ્યું। રાજા બહુ તેની સાથે સાથે ચાલવા લાગ્યા। પોતાના કામ પ્રત્યે ખેડૂતની નિષ્ઠા જોઈ ખૂબ જ પ્રભાવિત થયા। તે બોલ્યા, ભલા માણસ, આમ તો તારી પત્ની થાકી જશે અને થાકને કારણે બીજા કોઈ કામ નહીં કરી શકે। ખેડૂત બોલ્યા, તો પછી તમે જ કહો, હું શું કરું? રાજાએ કહ્યું, તું મારી સાથે ચાલ, હું તને મારો એક બળદ આપું છું, પરંતુ ત્યાં સુધી મારે દુઃખ મારું કામ પડતું મૂકવું પડશે, તમે જ બળદ લાવી આપો ને। ખેડૂત બોલ્યો, સારું, એમ કર, તું તારી પત્નીને રથની સાથે મોકલી દે, તે મારી પત્ની પાસેથી બળદ લઈ આવશે, ત્યાં સુધી હું તારો હળ ખેંચીશ, રાજાએ કહ્યું। ખેડૂત આ વાતથી રાજી થઈ ગયો। રાજા ભોજ હળમાં જોતરાયા અને ખેડૂતની પત્ની રથ પાસે ગઈ। તેણે રાણીને બધી વાત કરી। રાણીએ પૂરી વાત સાંભળીને કહ્યું, તાળો બળદ નબળો હશે તો અમારા બળદ સાથે અમારા બળદ સાથે ચાલી નહીં શકે, એટલા માટે તું બંને બળદ લઈ જા। ખેડૂતની પત્ની બંને બળદ લઈને ખેતરે પાછી આવી। ખેડૂત ખુશ થઈ ગયો। રાજા ભોજે કહ્યું, જો કોઈ મુશ્કેલી આવે તો મારી પાસે આવજે। આમ કહી રાજા ભોજે તેને પોતાનો પરિચય આપ્યો, ત્યારે ખેડૂત ખૂબ શરમાઈ ગયો। તેણે રાજાની વારંવાર માફી માગી। રાજા ખુશ થઈને આવ્યા। આ વખતે ખેડૂતના ખેતરમાં ખૂબ જ સારો પાક થયો હતો, તેના આશ્ચર્યનો પાર ના રહ્યો। તેણે જોયું કે ખેતરનો જેટલો ભાગ રાજા ભોજ દ્વારા પડાયો હતો તેમાં મોતી ઉગ્યા હતા, બાકીના ભાગમાં સુરભ ખૂબ જ સારા ઘઉં ઉગ્યા હતા। ખેડૂત ખૂબ ખુશ થઈ ગયો। ખેડૂત બધા જ મોતી વીણી લીધા અને રાજા ભોજ પાસે પહોંચ્યો। તેણે બધા જ મોતી રાજા ભોજના ચરણોમાં મૂક્યા અને રાજાને બધી હકીકત કંઈ સંભળાવી। તો જુઓ, આ પાઠ મેં તમને ગુજરાતીમાં, હિન્દીનો પાઠ ગુજરાતીમાં મેં સમજાવી દીધો છે, અને આ હવે મુહાવરેના અર્થ, તો મુહાવરા અર્થ અને વાક્ય
प्रसन्न होना, खुश होना। सूर्य मंदिर देखकर हम प्रसन्न हो गए, शर्मिंदा होना, लज्जित होना। किसान राजा के सामने शर्मिंदा हो गया, आश्चर्य के ठिकाना न रहना, बहुत आश्चर्य होना। किसान की फसल देखकर राजा के आश्चर्य का ठिकाना न रहा। समानार्थी शब्द आँख, नयन, स्त्री, औरत, किसान, कृषक, पुरुष, आदमी, स्वयं, खुद, अत्याचार, जुल्म, राजा नृप, कमजोर, अशक्त, दिक्कत एटले बाधा, परेशानी। तो विद्यार्थियों, पाठ समझायो, शब्दार्थ तमारी जाते पाठ्यपुस्तक माथी लखवाना छे, मुहावरा ने सामानार्थी शब्द में लखाया छे। आ बधु तमारे हिंदी नी नोट में नवा पाने पाठ आठ लखी ने तमारे लखवानो छे। सारा अक्षर लखजो, वाँचो, मोड़े करजो। विद्यार्थियों, गुड बाय।